તો ગાઈઝ વિડીયો શરૂ કરતા પહેલા તમારા પ્રશ્નોનો હું જવાબ આપી દઉં. પહેલા તો ઘણા બધા પ્રશ્નો આવે છે મને, વ્લોગ હમણાં કેમ નથી ડેઈલી મૂકતો, અથવા તો પછી ઘણા બધા બીજા પ્રશ્નો છે. તું મારી સામે કેમ જોવે છે? જનરલી કેવું છે કે ગયા વ્લોગ જે મૂક્યો હતો ને એમાં મોસ્ટલી કમેન્ટ એવી હતી કે તમે તો બહુ દિવસ પહેલાના વ્લોગ મૂકો છો ને આ ને તેને ઘણું બધું હતું, અને ઘણા બધા એ નેગેટિવ કમેન્ટ્સ કરી છે. અને નેગેટિવ કમેન્ટ્સ નો જવાબ આપું તો બસ સિમ્પલ એ જ છે કે ગાઈઝ હમણાંથી રેગ્યુલર એટલા માટે નથી રહી શકતો બીકોઝ હું કેશોદ નથી, અને પ્લસ કે હું અમદાવાદ છું તો પૂજાને જવાનું હોય છે શૂટમાં બરાબર છે, હું એના જોડે જઉં છું તો પણ હું ત્યાંનું કઈ તમને બતાવી નહીં શકું, પૂજા સાથે હું વાતચીત એટલી બધી ના કરી શકું, તો મારે બતાવવાનું શું વ્લોગમાં, એકલો એકલો તો હું પણ કંટાળી જાઉં. તો એટલા માટે ને અમારા બંને વચ્ચે બી ઘણી પેલી થાય છે ટાઈમની નોકઝોક કે ભાઈ તું મને ટાઈમ નથી આપતી, તું આમ નથી કરતી, આ તે એવી રીતનું છે. અને રહી વાત કે વ્લોગ પહેલાના બહુ પહેલાના વ્લોગ મૂકું છું, તો યસ બહુ પહેલાના વ્લોગ એટલા માટે મૂકું છું કારણ કે મારી પાસે પડ્યા છે વ્લોગ અને મેં વ્લોગ નહોતા મૂક્યા એટલા માટે હું પહેલાના વ્લોગ મૂકું છું. હમણાંથી આડાવાળા વ્લોગ આવશે, જો તમે જોવા હોય તો જોજો, બાકી મારે તો અહીંયાથી શેર કરવાનું મારું કામ છે, હું શેર કરીશ બરાબર છે, તમારા લોકોને જોવાનું કામ છે, તમારા લોકોએ જોવા હોય તો જોજો, હું કોઈને ફોર્સ નથી કરતો તમે અમારા વ્લોગ જુઓ. અને યસ હું ને પૂજા જલ્દી જ હમણાં રેગ્યુલર થઈ જઈશું વ્લોગમાં પણ, અને એના ઇન્સ્ટાગ્રામ અથવા તો એના યુટ્યુબ પર બી રેગ્યુલર થઈ જશે હમણાં થોડાક ટાઈમમાં, બીકોઝ એને પણ જરાય ટાઈમ નથી મળતો, એને ટાઈમ નથી મળતો એટલે મને પણ ટાઈમ નથી મળતો. અને જે લોકો સમજે છે કદાચ આ વાત મારી સાંભળીને કદાચ સમજશે, અને આમાં કોઈ જ જાતનું ખોટું નથી બોલતો, અને ખોટું બોલતો હોય તો મમ્મી કસમ યાર પૂછી લો, અને ટાઈમ મળે છે આપણને તો આપણે એવી રીતે શૂટ કરી શકીએ છીએ વ્લોગ. શૂટ કરી લઉં ચલો, પણ એડિટિંગમાં ભાઈ ટાઈમ નથી મળતો જરા બી અમને, અને નાઇટમાં એડિટિંગ કરું તો સવારે કદાચ મોડા સુધી સુવાનું ના, અને પછી વ્લોગ મોડો સ્ટાર્ટ થાય એટલે પછી આ જનરલી અમે વ્લોગ શૂટ કરી જ નથી શકતા. પૂજા કેશો તમારે અમે બંને કેશો જઈશું બરાબર છે, પછી ત્યાં ડેઈલી વ્લોગ કન્ટિન્યુ રાખશું, અને પછી હું પૂજા ત્યાં જ રહેવાના છે થોડા મહિના બરાબર છે ને, અહીંયા આવવું જ નથી પછી. આ તો અહીંયા તો અમદાવાદની બહુ સ્પીડ લાઈફ છે, નહીં આખે આખું રાત કેમ પડી જાય ખબર ના પડે તમને. ત્યાં તો કેવું કેશોદમાં કેવું કે ત્યાં કઈ છે નહીં, અમે બધા શાંતિથી ફેમિલી સાથે વાત કરતા કરતા આખો દિવસ કાઢી એટલે એવું લાગે કે દિવસ લાંબો છે, પણ અહીંયા તો કેવું કે ભાગદોડ જ એટલી છે તો પછી તમને નહીં મળે. યસ, અને ખરેખર કહું ને ગાઈસ, હું બહુ જ આમાં પેલો થઈ જાઉં ફ્રસ્ટ્રેટ કે તમને લોકોને વ્લોગ શેર નથી કરી શકતો, નહીં જોવે તો મને છોડી દેશે તો, બટ નહીં હું મારું કામ કરું છું, હું પણ ઘણું વિચારું છું, જેમ તમને લોકોને વ્લોગ જોવાની ઈચ્છા હોય ને એમ મને વ્લોગ શેર કરવાની પણ ઈચ્છા હોય, પણ નથી થઈ શકતો. કઈ નહીં, તમે આ 10-15 દિવસ જરાક સાચવી લો એન્ડ ધેન પછી ડેફિનેટલી એક દિવસ નહીં પડે, આઈ એમ ડેમ શ્યોર કે એક દિવસ નહીં પાડીએ હું પૂજા બંને. પૂજાની ચેનલ પર પણ કંઈક આવતું રહેશે નવું 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 નવું, અને એના ઇન્સ્ટાગ્રામ પર તો ડેઈલી અપડેટ રહેવાનું છે પછી, કારણ કે એને મેં અત્યારે જ કહી દીધેલું છે. મારે ને એને એ જ પ્રોબ્લેમ થાય છે કે હું એને એ જ કહું છું કે અત્યારે સિરિયલમાં જવાનું હોય તો કેમ 9 વાગે ઉઠી જાય છે, પણ જયારે હું વિડીયો બનાવવાનું કહું ત્યારે નથી આવતો એટલે ત્યારે એ આળસ કરે છે, એટલે પછી મેં એને કહું જ છું અત્યારે, અને એના હિસાબે અમારે થોડોક ગરમ ગરમ થઈ જાય છે મગજ બરાબર છે. તમે લોકો થોડોક સપોર્ટ કરજો, તમે લોકો ઓલરેડી સપોર્ટ કરો છો, બધા નથી કરતા એવું નથી બરાબર છે, બહુ જ દિલથી પ્રેમ કરો છો અમને લોકોને, તો બસ આ પ્રેમ ભરી વાત આજે અત્યારે દિલથી તમને શેર કરી છે આ વ્લોગમાં, તો પ્રેમ આપજો તમારો, અને 10-15 દિવસ જેવું થોડું સાચવી લેજો, અને વ્લોગ થોડા આડાવડા આવશે, ડેટ કદાચ નાખીશ તો નાખીશ, બાકી તમે લોકો આવી નેગેટિવ કમેન્ટ્સ કરો ને તો મારો મગજ આમ થોડો પેલો થઈ જાય છે કે હવે હું શું કરું, હવે મૂકું વ્લોગ કે ના મૂકું, એટલે હું વ્લોગમાં ડેટ જનરલી નહીં રાખું, અને જો રાખીશ તો સાચી જ રાખું છું, ઓલરેડી ખોટી રાખતો નથી ડેટ, તો બસ તો કંઈ નહીં, બ્લોગ તમે આગળનો કન્ટિન્યુ કરો આજના દિવસનો, અને પછી એવી રીતનું કોઈ લોજિકલ વાત ના વિચારતા કે આજે તો અમદાવાદ હતો અને કાલે કેમ કેશોદ આવી ગયો, આ તેવું કંઈ જ ના વિચારતા, બસ ડેઈલીના જે કન્ટેન્ટ છે મારા શેર કરી રહ્યો છું તમારી સામે, તો બ્લોગ જુઓ પૂરો તમે. ઓકે, તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, અને કેટલા દિવસ પછી આજે હું ફરી પાછો આવી ગયો છું. કેશોદ અને પૂજા નથી આવી, અને પૂજાને ઓફકોર્સ કે સિરિયલ ચાલુ છે, 20 દિવસ જ હવે સિરિયલ છે, અને શૂટિંગ માટે પછી એ શૂટિંગનું છોડી દેવું છે બીકોઝ આમાં કન્ટિન્યુ નથી કરી શકતી એટલા માટે, કારણ કે એ નથી, ના તો એ કંઈ બીજું એનું પોતાનું યુટ્યુબનું કંઈ કરી શકતી, ના તો એ પોતાનું ઇન્સ્ટાગ્રામનું કંઈ કરી શકતી, એટલે કંઈ નથી કરી શકતી, અને એને રજા પણ નથી મળતી જ્યારે જોઈએ ત્યારે, તો એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, તો એના હિસાબે એને સિરિયલને
છોડી દેવી છે. સો એ 20 દિવસનું શૂટિંગ હજુ એનું બાકી છે. સો એ 20 દિવસ હજુ ત્યાં છે અને 20 દિવસ પછી અહીંયા આવશે. પછી 2 મહિનો પછી 2 મહિના અમે શાંતિથી અહીંયા રહેશું. વ્લોગ હમણાં થોડા દિવસ શૂટ નહોતો કરતો, બીકોઝ એનું રીઝન હતું કે અમદાવાદમાં થોડા ઘણા કામ હતા, એ જ પૂરા કરવા માટે ગયો હતો. આજે ઘરે પહોંચ્યો છું, બધા ખુશ ખુશ છે અને મમ્મી અને પપ્પા બંને મેરેજમાં ગયા છે બહાર, અને ઉપર આખી ફેમિલી, બા, દાદા, અભી, રિયો, રિયો અહીંયા છે, અભી અહીંયા છે. અભી, ગુડ મોર્નિંગ. શું કે, કેટલા દિવસ પછી તમે વ્લોગમાં આવ્યા? રિયો માટે હું સરસ મજાનો પટ્ટો લેતો આવ્યો છું ગળામાં પહેરવાનો. ચલો બોલો, કઈક બોલો, બોલ માં દીકરો, બોલ બોલ. હા, લે, વાલી વાલી થવી એમ, વાલી વાલી થતો હતો હમણાં, પણ એ વાલી વાલી એ શું કર્યું બા સાથે એ તમને કહો. હમણાં ઉપર જઈને બાને વગાડ્યું છે, હાથમાં આંગળીમાં વગાડ્યું છે બાને, અને આ પાવાગઢ થી પ્રસાદ લેતો આવ્યો હતો, એ પણ આપણે ઉપર લઈ જઈએ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, કેસે હો? અચ્છે અચ્છે હે, એકદમ બિલકુલ હેલ્ધી હેલ્ધી હો આપ તો. અભી ક્યા હૈ, કુછ કહે દો ઇન સબકો. કોણ હે યે? આપ આપણા બધા જોવા વાળા લોકો. હા, અચ્છા ભાઈ કેમ છે? બસ ઈ લોકોને મજામાં, તમને કેમ છે? એમ કે છે, હા સારું છે ભાઈ, મને સારું છે. અચ્છા, સરસ સરસ. અચ્છા અચ્છા હે, અચ્છા હે, સરસ. તમારા માટે પાવાગઢ થી પ્રસાદ લેતો આવ્યો છું. પાવાગઢ આખે આખો ચડી આવ્યા તો 10 કિલોમીટર. 10 કિલોમીટર. પાવાગઢ કોઈ દિન ગયા? પેલા નથી ગયા પાવાગઢ ક્યારે? પાવાગઢ માતાજી તો ઘરે આવી ગઈ કે ઘરે દર્શન કરી લો, પાવાગઢ દર્શન કરવા જવા. લો બા પ્રસાદ. બકરી કોઈ વાંધા નહીં આવડે, હમકો ભી આતા નહીં હૈ કુછ, સબ આવા ઇન્દી નીકળતા હૈ. બોલો, એનો જીવ ત્યાં ખાવામાં હૈ, એટલે બાપ ક્યાંથી હોય થાય. પ્રસાદ તો લેવો જોઈએ. હા, જો એટલે તો ફિર ક્યા હુઆ ડોક્ટર કો? ભૈયા, એ મેરા લહૂ જા રહા હૈ તો અચ્છા કર દો. લહૂ મેરા જા રહા હૈ તો અચ્છા કર દો. કહાં જા રહા થા આપકા લહૂ? નીચે ટપક ટપક ટપકતા. ઇસીલીએ નદી બહે રહી થી ખૂન કી. નદી બહે રહી થી ખૂન કી. તો આયા એટલું બધું તો આયા હતો. આ તો તો કાકા પછી આમ આંગરી વાકી રહી આમ સીધી હે તો લો લો માં કાળી માનો પ્રસાદ. કેમ છે તમને? બસ મજા. સરસ સરસ. લો અંધાએ પ્રસાદ લઈ લીધો છે. પૂજા કેવી આવે? વિલન બની ગઈ તો. માય ગોડ, વિલન બની ગયો. પૈસા તો મળે, પૈસા મળે એટલે હીરો હોય કે વિલન હોય, હું ફરક પડે? અમારો પૂજલો હીરો છે, જોયું બા? હિરોઈન નહી, હીરો છે. હિરોઈન નથી, હીરો છે. સરસ સરસ, કઈ વાંધો નહીં. તો ગાઈસ, અત્યારે જમવાનું અહિયાં સરસ મજાનું થઈ ગયું છે. જમવામાં છે ચણાની દાળ, તો સોરી મગની ચણાની, બધું એક જ થયું.
પછી ભાત છે, સરસ મજાના રોટલી છે, છાશ છે, પછી આ શું છે, બિલ્લા, વાસ, વાસ નું અથાણું છે, ગાયદા, ગાજર પેડા, સરસ. ચલો ચલો તો જમવાનું જમી લીધું છે અમે બધા લોકો. ઓહો, આ હું લઈ આવ્યો તું, હે નીચે થોડી વાર આરામ કરીએ, પછી એડિટિંગ કરવાનું બાકી છે. તો ગાઈઝ અત્યારે વાગવામ થયા છે 5 અને બા અને દાદા નીચે આવ્યા છે. શું કે તમારે જ્યુસ પીવું હોય તો મોકલું, જ્યુસ કે પછી, હે, જ્યુસ કે પછી પેલું, જ્યુસ જ્યુસ પેલું નહીં ને, લોકો નથી પીતા કોઈ. બરાબર, તો હમણાં વાતચીત ચાલતી હતી કે બા દારૂ ન પીવો જોઈએ, પણ બા કે પેલા હું તો પીતી કે કે દાદા કે આમ કેટલી પ્રકારના જ્યુસ આવે કે એટલે મેં કીધું જ્યુસ એટલે હું તો કે જ્યુસ, અચ્છા મેં કીધું જ્યુસ બોલો ને, તો પીવાની આઈટમ ક્યાં ઓછી છે? હા જો, રેડ વાઇન છે, બડવાઇઝર છે, પછી કિંગફિશર છે, પછી બીજું કયું આપણે, રોયલ સ્ટેક છે, કેટલી બધી આઈટમ હું પીવા માં તો આ જેટલા નામ બોલ્યો ને, આ નામ બોલ્યો ને એ દારૂ ની બોટલ ના નામ હતા, તો તમને કેમ ખબર? મીઠી વસ્તુ પીવાય, હા, જેમ કે રેડ વાઇન છે એ પીવાય, રેડ વાઇન એટલે દારૂ, એ મીઠો આવે. ના ના, એવું ખાલી મસ્તી કરીએ, બાકી કોઈ પણ જાતના વ્યસન નુકસાનકારક જ છે. બરાબર છે, ક્યારેક કરતા હોય તો કોઈ વાંધો નથી. કેફી પીણું પીવાય જ નહીં. કેફી પીણું એટલે કેફ ચડે, આમ નસો ચડે, ચા છે, અચ્છા ઓકે, બાકી કેફી ચડે ને એવું કોઈ દી કઈ પીણું પીવાય નહીં. સરસ, સમજા, કોઈ વાંધો નહીં. શું કહેતો દાદા? હે ભાઈ, શું કહો છો? આપણે પીવાનું ખાવાનું ઘણી વસ્તુ મળે છે બજારમાં. હા, તો ભાઈ દારૂ હું કેમ પીવો? બરાબર ને, તમાકુ ન ખવાય, તમાકુ ન ખવાય, મૂકી દીધે, ઓછી કરી નાખી. તો તમે કઈ કયો, આમ સ્ટ્રીકલી કયો, કમાન કરી દે, આમ એમ કહી દેવાનું તમારે પ્રેમથી, ઓછી કરી નાખી, ઓછી કરી. એકવાર તમે આમ પ્રેમથી કયો ને કે આમ ઓછી કરી નાખો ને થોડી, તમારે એમ કેવાનું હોય, સાંભળો ને, આમ થોડી તમાકુ ઓછી કરી નાખો ને, એવું કેવાનું હોય. કોઈ અસર નથી તમાકુ ની, કોઈ અસર નથી. તો ખાવું કામ, તો ખાવું તો હું કામ, અસર નથી તો શાંતિથી. અને કોઈ પણ જાતના નશા તમે કરતા હોય તો મૂકી દેજો, નશા બધા હાનિકારક હોય છે. તો અત્યારે હું અહીંયા બનાવી રહ્યો છું મખાના, અને થોડા ટેસ્ટફુલ બનાવવા માટે મેં બધી વસ્તુ નાખી દે. તો ગાઈઝ રેડી થઈ ગયા છે મખાના, હવે ખાઈએ. ચલો એકાદા ટેસ્ટ તો કરો. હા, લ્યો લ્યો લ્યો. તો ગાઈઝ, હમણાં થોડી વાર પહેલા જ અમે લોકો ફ્રી પડ્યા, અને મમ્મી જોઈ લો મોબાઈલ લઈને બેઠી છે ક્યારની, અને હવે થોડી વાર માં કામકાજ શરૂ કરશે. રસોઈ બનાવવાનું, શું રસોઈ બનાવવાની છે? જી ખાવું હોય ની, ચાન ભાખરી આજે એમ કહી દે ને, અમાર લોકો નું ફેવરેટ ચાન ભાખરી, બીજું કઈ જ ફેવરેટ નહીં. એટલે કાલ બપોર બહુ જઈમાં, એટલે અત્યારે કઈ ઈચ્છા તો નથી, પણ હું ક્યાં જઈમો કાલ બપોરે? તું તો ડાયટિંગ ઉપર છે ને.
તો ગાઈઝ મારું 2022 રિઝલ્ટ કેમેસ્ટ્રી બીએસસી કેમેસ્ટ્રીનું હું કાલે છેક લેવા ગયો. 2022 2024 લેવા ગયો. એક વર્ષનો ગેપ હતો. સાહેબે કીધું ક્યાં ગયો કે તો એટલે પછી દોસ્તારને મોકલી દીધો. મેં કીધું તું લે, મારી પાસે જવાબ નથી. એમએસસી કરવાનું હતું પણ એમએસસીમાં મારું કેવું ફિક્સ હતું કે એક જગ્યા પર મળે ને તો જ મારે કરવાનું હતું, પણ મને ત્યાં મળ્યું નહીં. અને ફી હતી 36,000 રૂપિયા 6 મહિના. તો પછી મેં વિચાર્યું કે નહીં ભાઈ આ પછી આ તો ખોટું, એમએસસી કરીને તો મને 15,000 રૂપિયાની જોબ અથવા તો 20,000 રૂપિયાની જોબ સ્ટાર્ટિંગ જોબ મળવાની છે. તો એક વર્ષમાં હું કદાચ આના કરતા ડબલ કમાતો થઈ ગયો હોઈશ, 36 ના ડબલ. અત્યારે હજુ કરતો હોત તો મારું એમએસસી પૂરું પણ ના થયું હોત. પરવાળો જે કરે સારું જ કરે, તો એ કરીને એ જ નિયમ લઈને અમે લોકો આગળ વધ્યા. તો વાગવામાં થવા આવ્યા છે 8:30 અને અમે લોકોએ જમી લીધું છે. જમી લીધું ને? હા જમી લીધું. કઈ નહીં, અત્યારે એક મોટું ટેન્શન આવીને ઉભું છે. મને તો મગજ કામ નથી કરતો. કેમ? તો બીજું કઈ નહીં ગાઈઝ, એટલે એમાં ટેન્શન એવું છે કે મારા પહેલેથી લઈને અત્યાર સુધીના ડોક્યુમેન્ટની એક ફાઇલ હતી મેં બનાવેલી, તો એ ક્યાંય મળતી નથી. કે મારે અમદાવાદ અને કેશોદ બે જગ્યા પર રહેવાનું થતું હતું હમણાં વચ્ચે, તો ત્યાંથી અહીંયા અહીંયાથી ત્યાં એવી રીતે ફાઇલ હું એવી રીતે ફેરવતો હતો. તો હવે અહીંયા ઘરમાં લઈ આવ્યો તો અહીંયા તો કંઈ છે નહીં, પણ હવે અમદાવાદ જોડાવશે તો કદાચ નીકળે તો ફાઇલ. બાકી વે ટુ ઝેડ ડોક્યુમેન્ટ બધા ભગવાનને પ્રે કરજો કે જલ્દી જલ્દી મળી જાય ફાઇલ મારી. ત્યાં સુધીમાં તો કદાચ મળી જ ગઈ હશે. બટ કેવું છે કે કોઈ એક ડોક્યુમેન્ટ 10માની માર્કશીટ, લિવિંગ સર્ટી, 12માની માર્કશીટ, બધી જ વસ્તુ એમાં છે. તો હવે એ પાછું ના મળે તો લોચા વાગે, કારણ કે બધું ઓરિજિનલ તો નીકળે નહીં, અને નીકળે તો બી એની બહુ બધી લાંબી પ્રોસેસ હોય. કંઈ નહીં, મળી જશે, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને કદાચ તો પૂજાને ત્યાં જ છે, મે બી 90% તો પૂજાને, 10% અહીંયા હોય તો ખબર નહીં. પણ હવે હવે આ એક કામ આડાવડું આવી ગયું ને, એટલે હવે કઈ મગજમાં ખૂટતું જ નથી. બીજું બોલો, મોકલ માની જય, બધાય ભગવાનની જય. કઈ વાંધો નહીં, મળી ગયા ગાઈઝ. તો હજી તમને જસ્ટ મેં વાત કરી અને પૂજાના ઘરેથી ફોન આવ્યો કે હા મળી ગયા છે ડોક્યુમેન્ટ. બાએ સાચવીને રાખી દીધા હતા, પેલા ગોદડા હોય ને ગોદડા, એમાં સાચવીને મૂકી દીધા હતા. તો કઈ વાંધો નહીં, ચલો ભગવાનની દયાથી મળી ગયા. થેન્ક યુ ભગવાન. બાપા હું તો ટેન્શન માં આવી ગઈ હતી, કારણ કે મને તો એવું કઈ આવે ને પ્રેશર આવે એટલે મારો મગજ કામ કરતો બંધ થઈ જાય. હા મારે એમ કઈક આમ બેચેની જેવું લાગે, નબળાઈ આવી જાય, નબળાઈ આવી જાય. અરે મારો દીકરો કરશે હું ડોક્યુમેન્ટ વગર, મને એવું થાવા માંડ્યું. નાખા શરીરમાં નબળાઈ ના આવી જાય? હા મેમ, શરીરમાં જીવ જ નહીં. હા એવું થાય, મને એવું થઈ ગયું તો આમ વીકનેસ આવી ગઈ હતી બોડી ની અંદર, પણ નહીં હવે મળી ગયા એટલે થેન્ક ગોડ ભગવાન. જીવમાં જીવ આવ્યો હવે, કારણ કે વર્ષો ના કાગળિયા બધા મારા એમાં એક જ ફાઇલમાં. મને આમ થોડું થોડું હતું તો ખરા કે અહીંયા હોય તો અહીં મને મળી જ જાય. કારણ એમાં કેવું છે, મારી પાસે ફોટા તો બધા પડેલા છે, ડ્રાઈવમાં મેં બધા ફોટા અપલોડ કરેલા છે. પણ બીજું મેઇન વસ્તુ શું છે ખબર છે કે ઓરિજિનલ ઓરિજિનલ જોઈએ તો ખરી જ એને વસ્તુ, અને એ વસ્તુ બધી ન મળે તો ફ્યુચરમાં આદિને પૂજાને વિદેશ જવાનું થાય તો ભાઈ ડોક્યુમેન્ટ કદાચ નહીં જવાનું જ છે ઓરિજિનલ. મને તો બહુ જ શોખ છે, મારે તો ચિંતા ને ભણવાનો જોબનો મને બહુ જ શોખ છે, એમ થાય કે મારે એને વિદેશ જ મોકલવો છે. સરસ સરસ. પણ એ અમદાવાદ એ નથી એને ગમતું, મારા વગર તો એ વિદેશ ક્યાંથી રહી શકે. બધે બે જાજો રહેજો ભાઈ, હું તો ભાઈ જાઉં, હું તો ચિંતન ભેગી વહી જઈશ, હું રસોઈ બનાવીને ખવડાવીશ એને. બરાબર, ભાઈ ન્યા ક્યાં આવું બધું ન મળે તને પણ વિદેશ ફરવા જવું સારું, રેવા જવું નહીં સારું, રેવા ઇન્ડિયા જેવી મજા રેવાની ક્યાંય નથી. ઇન્ડિયા જેવી મજા તો ઠીક, પણ રૂપિયા વિદેશ માં જ છે ને. તું અહીંયા મહેનત કરે ને ત્યાં મહેનત કરે, ત્યાં તારે ડબલ મહેનત કરવી પડે તારે રૂપિયા એવા કામ કરતા હોય તો. બાકી તો ભાઈ તોડામણી તોડામણી એના કરતા ઇન્ડિયા બેસ્ટ છે. બરાબર છે, ઇન્ડિયા કઈ વાંધો નહીં. ચલો મળી ગયા છે કાકડિયા, શાંતિ થઈ મને. હર હર મહાદેવ, બસ કઈ નહીં. તો દોસ્તો આ બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કે બીજા નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.